આપનો પરિચય આપશો? મારું વિનોદ પરમાર છે, હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટીનો ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ. બરાબર છે. તો આ હોસ્પિટલ કેર કમિટી માટે અત્યારે આપણે જે મહેનત કરો છો એ કયા ધોરણે કરો છો ને કેવી રીતે કરો છો? જો હોસ્પિટલ કેર કમિટીની મહેનત અમે ગુજરાત સ્ટેટમાં ટોટલ સ્ટેટ આખા સ્ટેટમાં કરીએ છીએ. જિલ્લા તાલુકા લેવલે બધી રીતે અમે જ્યાં જ્યાં આમ આદમી પાર્ટીના જે બી કાર્યકરો છે એને બી ઇન્વોલ્વ કરીએ છીએ અને નવી ટીમ પણ ઊભી કરીએ છીએ. નવી ટીમ ઊભી કરવાથી પબ્લિકને શું ફાળો અને શું ફાયદો છે? નવી ટીમ જે બનાવીએ છીએ અમે કે પર્ટિક્યુલરલી જે જૂની ટીમ છે એનાથી પબ્લિકને ફાયદો જોવા જઈએ તો હોસ્પિટલ કેર કમિટીનો મતલબ શું થાય છે કે લોકોની સેવા કરવાની છે. અમારે સેવાનો જ અભિગમ છે એમાં. પર્ટિક્યુલર એક વાત કહીએ કે કોઈ પણ હોસ્પિટલની અંદર જ્યારે દર્દી જાય છે બરાબર છે, જે મતલબ કે ઓપીડીમાં જાય છે કે ઇન્ડોર થતો હોય છે, તો ત્યારે એને કંઈ ને કંઈ લેવલે કંઈ ને કંઈ પ્રોબ્લેમ્સ નડતા હોય છે. એ પ્રોબ્લેમ્સમાં અમારો જે કાર્યકર હશે, એક હોસ્પિટલ કમિટીનો કાર્યકર હશે, એને ખબર પડશે કાં તો એને ધ્યાન જાણ કરવામાં આવશે તો ત્યાં જશે. અને અમારા કાર્યકરો અવારનવાર હોસ્પિટલની મુલાકાત લેતા હોય છે. તો શું હોસ્પિટલની મુલાકાત આપણા કાર્યકરો લેશે તો હોસ્પિટલો માન્ય રાખશે ખરી? જો અમારે આમ આદમી પાર્ટીની પર્ટિક્યુલર વાત કરીએ તો આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી જાહેર થઈ ચૂકેલી છે બરાબર. હવે ત્રીજો એક મજબૂત પક્ષ તરીકે આમ આદમી પાર્ટીનું નામ અત્યારે હાલ છે. છડે ચોક અમે કહીએ છીએ કે આમ આદમી પાર્ટી, રાષ્ટ્રીય પાર્ટી અને એક ત્રીજા પક્ષ મજબૂત પક્ષ તરીકે ઉભરી આવેલી પાર્ટી છે. અમે હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટીએ જ બનાવેલી છે, આમ આદમી પાર્ટીનો જ અંગ છે બરાબર. હોસ્પિટલો એ એક્સેપ્ટ કરવું જ પડે, કારણ કે સંવિધાન પ્રમાણે જાઓ, કાયદાકીય રીતે જાઓ તો એક સામાન્ય નાગરિક જે હોય, તમે કે હું નાગરિક તરીકે પણ હોસ્પિટલને વિઝિટ લઈ શકે કે હોસ્પિટલમાં કંઈ હોય તો આપણે કહી શકીએ છીએ. પણ આ તો એક રાષ્ટ્રીય પાર્ટી ઊભું કરેલું એક અંગ છે હોસ્પિટલ કેર કમિટી. અને આખા ગુજરાત લેવલે અમે આમાં કાર્યરત છીએ અને નવા નવા કાર્યકરો અને હોદ્દેદારો અમે નિમણૂક કરીએ છીએ. આપની આમ આદમી પાર્ટી શું કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શકે છે ખરી? કોંગ્રેસ સાથે ગઠબંધનની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી એ પ્રદેશ લેવલમાં ચર્ચા થાય તો સારું. અમારા ઈશુદાનભાઈ છે, મનોજ સોરઠિયાજી છે, આ લોકો સાથે કે ગોપાલ ઇટાલિયાજી છે, એ બધા એનો નિર્ણય લેશે બરાબર. જે ગઠબંધન જે છે એ જે તે દિલ્હી લેવલની વાત છે, પ્રદેશ લેવલે આની ચર્ચા થાય સારું. હું ખાલી હોસ્પિટલ કેર કમિટીને આમ આદમી પાર્ટી વિશે તમને માહિતી આપી શકું. વધારામાં મારે એવું કહેવાનું છે, ઘણી હોસ્પિટલોમાં જેમ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ એ અમારા કાર્યકરને એવું કહે છે કે તમારી પાસે આઈ કાર્ડ હોય તો જ તમે આવી શકો, કે તમારી પાસે અંદર હોસ્પિટલમાં વિડીયો લેવાની મનાઈ છે, ફોટા લેવાની મનાઈ છે. તો હું એવું પૂછવા માગું કે કયા સંવિધાનમાં લખેલું, કયા કાયદામાં લખ્યું છે કે તમે હોસ્પિટલમાં ફોટા ના લઈ શકો? કંઈ ખોટું થતું હોય તો હોસ્પિટલ કેર કમિટીનો કાર્યકર નહીં, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ નાગરિકે રોકવા માટે કહી શકે છે, કાં તો સક્ષમ છે વ્યક્તિ કે એના માટે વિરોધ કરી શકે છે. તો કોઈએ પણ એનો વિરોધ ના કરવો જોઈએ. જો વિરોધ કરશે તો આમ આદમી પાર્ટી ભવિષ્યમાં એના વિરોધમાં આંદોલન કરશે. અને એ 100% વાત છે, કોઈ પણ હશે, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ હશે કે કોઈ પણ એક્સ વાય ઝેડ હોસ્પિટલના જે તે અધિકારી હશે એના વિરુદ્ધમાં અમે આગળ કાર્યવાહી પણ કરાવીશું. અમારા લીગલ સેલને જાણ કરીશું અને લીગલ બી કાર્યવાહી કરવાની થશે તો અમે કરીશું. કેર કમિટીના આઈડી પ્રૂફ આપ આપવાના છો? હા, હોસ્પિટલ કેર કમિટીના આઈડી પ્રૂફ અમે બનાવીએ જ છીએ, આપીએ જ છીએ બરાબર છે. આજે મહેસાણામાં મિટિંગ કરી, મહેસાણામાં બી ફોર્મેટ આપી દીધી છે. એ પ્રમાણે જે બી જેનો જે વ્યક્તિનો જે હોદ્દો હોય, જે જિલ્લામાંથી આવતો હોય જિલ્લાનું અંદર નામ લખેલું, હા મહેસાણાનો હશે તો મહેસાણા જ લખેલું હશે, ગુજરાત નહીં લખ્યું હોય. ગુજરાતનો હોદ્દેદાર હશે, દાખલા તરીકે હું છું સ્ટેટ પ્રેસિડેન્ટ, તો મારું આઈ કાર્ડ સ્ટેટ પ્રેસિડેન્ટ તરીકે બનેલું છે. દરેકમાં મારામાં સાહેબ ગોપાલ ઈશુદાનભાઈ સાહેબ, મનોજ સોરઠિયાજી અને પ્રવીણ રામ સાહેબની સાઈન છે. અને હવે પછીના જે આઈ કાર્ડ બનવાના છે એમાં સાઈન સ્ટેટ પ્રેસિડેન્ટ તરીકે મારી થવાની છે. ઓકે.